नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 52वां क्वेश्चन, 4 मार्क। कलिल द्रावण वडे प्रकाशनु प्रकीर्णन तमने खबर छे, हवामां रहेला सूक्ष्म कणों अने अणुओं द्वारा बधी ज दिशामां थता प्रकाशना विखेरणनी घटनाने प्रकाशनु प्रकीर्णन कहे छे। तमने ख्याल छे आ सूक्ष्म कणों टूकी तरंग लंबाई धरावता भूरा रंगना प्रकाशनू वधु मात्रामां प्रकीर्णन करे छे, ज्यारे मोटी तरंग लंबाई धरावता लाल रंगना प्रकाशनू अल्प मात्रामां प्रकीर्णन थाय छे। कलिल द्रावण वडे प्रकाशनू प्रकीर्णन भणी ग्या 9માં તમે। તો મિત્રો, પહેલી વહેલી વસ્તુ કે કલિલ દ્રાવણ વડે પ્રકાશના પ્રકિરણમાં તમારે આ આકૃતિ દોરવાની છે। મિત્રો, પહેલી વહેલી વસ્તુ કે પ્રકાશના સમાંતર કિરણો મેળવવા માટે પ્રકાશના ઉદગમ ને આલેમ છે। પ્રથમ બહિર્ગોળ લેન્સ L1 ના મુખ્ય કેન્દ્ર પર મૂકો। તમને ખ્યાલ છે મુખ્ય કેન્દ્રમાંથી નીકળતા કિરણો બીજી તરફ સમાંતર મળે છે, એટલે પહેલી જ ચર્ચા હું કરીશ તમારી સામે। કે મિત્રો, મારે કેવા કિરણો મેળવવા છે? તો કે પ્રકાશના સમાંતર કિરણો મેળવવા છે, અને સમાંતર કિરણો મેળવવા માટે હું પ્રકાશના ઉદગમ ને એટલે કે લેમ્પને પ્રથમ બહિર્ગોળ લેન્સ L1 ના મુખ્ય કેન્દ્ર પર મૂકો। આ પહેલા પોઈન્ટની ચર્ચા થઈ। બીજો પોઈન્ટ, પ્રકાશના આ સમાંતર કિરણોને સ્વચ્છ પાણી ભરેલા કાચના પારદર્શક પાત્રમાંથી પસાર કરો, યાની કે લેન્સમાંથી નિર્ગમન પામતા, આ લેન્સમાંથી નિર્ગમન પામતા બહાર નીકળતા પ્રકાશના કિરણોને પાણી ભરેલા, સ્વચ્છ પાણી ભરેલા કાચના પારદર્શક પાત્રમાંથી પસાર કરો। મિત્રો, પાત્રમાંથી બહાર આવતા કિરણોની નાના છિદ્ર સીમાંથી પસાર કરી બીજા બહિર્ગોળ લેન્સ L2 પર આપાત કરો, યાની કે પાત્રમાંથી બહાર આવતા કિરણોને નાના છિદ્ર સીમાંથી પસાર કરી બીજા બહિર્ગોળ લેન્સ L2 પર આપાત કરો। L2 સમાંતર કિરણો છે મિત્રો, એટલે બીજી તરફ મુખ્ય કેન્દ્ર F2 પર કેન્દ્રિત થાય છે, અને આપણે એને પડદા MN પર મેળવવાના છે। આમ લેન્સ L2 માંથી નિર્ગમન પામતા પ્રકાશને પડદા MN પર મેળવો,
હવે બધા પંચનું આપણે આયા વર્ણન કરી નાખીએ આકૃતિમાં જોઈને. શું કીધું મેં પહેલા વહેલા? તો કે પ્રકાશના સમાંતર કિરણો મેળવવા માટે પ્રકાશના ઉદગમને પ્રથમ બહિર્ગોળ લેન્સ L1 ના મુખ્ય કેન્દ્ર પર મૂકો. પ્રકાશના આ સમાંતર કિરણોને લેન્સમાંથી નિર્ગમન પામતા પ્રકાશના આ સમાંતર કિરણોને સ્વચ્છ પાણી ભરેલા કાચના પારદર્શક પાત્રમાંથી પસાર. પાત્રમાંથી બહાર આવતા પ્રકાશના કિરણોને નાના છિદ્ર સીમાંથી પસાર કરી બીજા બહિર્ગોળ લેન્સ L2 પર આપાત કરો ને L2માંથી નિર્ગમન પામતા પ્રકાશને પડદા MN પર મેળવો. તમે જોઈ શકો છો કે ઉદગમમાંથી નીકળશે શ્વેત પ્રકાશ અને પડદા સુધી પણ પહોંચે છે શ્વેત પ્રકાશ. એટલે પડદા પર તમને શ્વેત રંગનો પ્રકાશ જોવા મળે છે. એનો મતલબ એમ કે ઉદગમ હવે તમારે શું કરવાનું છે? આ ઉલાડી દઉં છું. ઓકે બાળકો, હવે પાત્રમાં બે લીટર પાણીમાં તમે ઉમેરશો 200 ગ્રામ સોડિયમ થાયો સલ્ફેટ. સોડિયમ થાયો સલ્ફેટ પાત્રમાં ઉમેરવાનું છે. કેટલા ગ્રામ? 200 ગ્રામ. કેટલા લીટર પાણીમાં? 2 લીટર પાણીમાં. થોડા સમય પછી પડદા પર અવલોકન કરો, પાત્રને જુઓ, પાત્રનું અવલોકન કરો. મિત્રો, 2 લીટર પાણીમાં 200 ગ્રામ સોડિયમ થાયો સલ્ફેટ ઉમેરો. થોડા સમય બાદ પાત્રમાં તમને સલ્ફરના કણો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. બાજુએથી પાત્રને જોતા તમને પાત્ર કેવા રંગનું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે, બ્લુ રંગનું. જ્યારે તમે પડદા પર જોશો તો શરૂઆતમાં તમને પડદા પર જે કલર જોવા મળે છે એ નારંગી લાલ રંગનો કલર જોવા મળે છે. અને વેઇટ કરશો થોડું તો ઈ કલર ચમકતા કિરમજી લાલ રંગનો દેખાય છે, એકદમ ઘાટો લાલ. આમ તમે ફરીથી લો કે 2 લીટર પાણીમાં 200 ગ્રામ સોડિયમ થાયો સલ્ફેટ ઉમેરશો તો થોડા સમયમાં પાત્રમાં તમને સલ્ફરના કણો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. થોડા સમય બાદ પાત્રનું બાજુએથી અવલોકન કરતા પાત્ર ભૂરા રંગનું દેખાય છે અને પડદા પર શરૂઆતમાં નારંગી લાલ રંગનો પ્રકાશ અને વધુ સમય બાદ ચમકતા કિરમજી એટલે ઘેરા લાલ રંગનો પ્રકાશ જોવા મળે. શું કામ થયું? શરૂઆતમાં તો સફેદ પ્રકાશ હતો અને સફેદ તો તમને ખબર છે સફેદ પ્રકાશ છે એ બધા રંગોનું મિશ્રણ છે, એની અંદર બધા રંગોનો પ્રકાશ હોય છે સફેદ પ્રકાશની અંદર. હવે જ્યારે તમે એમાં સોડિયમ થાયો સલ્ફેટ ઉમેરો એટલે એની અંદર ઉત્પન્ન થાય છે કલિલ કણો. આ કલિલ કણો સફેદ પ્રકાશમાં તો બધાય રંગો છે,
આ કલીલ કણો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા, આ કલીલ કણો છે ઈ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા, ભૂરા રંગના પ્રકાશનું વધુ માત્રામાં શું કરે છે મિત્રો? પ્રકિરણન કરે છે, વધુ માત્રામાં પ્રકિરણન કરે છે. આકૃતિ નાની કરી નાખી હવે. જેને કારણે પાત્ર તમને ભૂરા રંગનું દેખાય છે, જ્યારે મોટી તરંગ લંબાઈ ધરાવતા કેવા રંગના પ્રકાશનું? લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન થતું નથી, તેથી તે ક્યાં સુધી પહોંચી જાય છે? પડદા સુધી પહોંચે છે, તેથી તમને પડદા પર ચમકતા કિરમજી લાલ રંગનો પ્રકાશ જોવા મળે છે. તો હવે પહેલેથી ફટાફટ વર્ણન કરી દઉં છું, પહેલેથી હવે પેલા સમજાવી દઉં કે અહીંથી નીકળે છે સફેદ પ્રકાશ, પણ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે સફેદ પ્રકાશ પર રહેલ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન થાય છે, વિખેરણ થાય છે, તેથી પાત્રમાં ભૂરો રંગ વિખાઈ ગયો, જેને કારણે પાત્ર તમને ભૂરા રંગનું દેખાય છે. પરંતુ મોટી તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે, જેવા કે નારંગી તરંગો, લાલ તરંગો, એની તરંગ લંબાઈ વધુ છે. આ તરંગોનું પ્રકિરણન થતું નથી, વિખેરણ થતું નથી, એટલે એ બધામાંથી, પાત્રમાંથી, છિદ્રમાંથી, લેન્સમાંથી પસાર થઈને પડદા સુધી પહોંચી ગયો, તેથી પડદા પર તમને લાલ રંગનો પ્રકાશ જોવા મળે છે. તો મિત્રો, આ હતું કલીલ દ્રાવણ વડે પ્રકાશનું પ્રકિરણન સમજાવો. શરૂઆતમાં નીકળો તો સફેદ પ્રકાશ, પહોંચ્યો સફેદ પ્રકાશ, પણ જ્યારે દ્રાવણમાં સલ્ફરના કણો ઉત્પન્ન થયા એટલે દ્રાવણ કલીલ દ્રાવણ બની ગયું, અને એના દ્વારા ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન થયું, જ્યારે લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન થતું નથી. તો મિત્રો, આ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. આભાર.